तो આજે આપણે આવ્યા છીએ પટેલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં હેમલભાઈ પટેલને મળવા, કારણ કે આ ડ્રાઇવિંગ સ્કૂલ એવી છે જ્યાં હું પણ શીખ્યો છું, એટલે તમને બધાને આમ થોડી નવાઈ લાગશે કે તમે પણ શીખ્યા છો, પણ હું પણ એમની જોડેથી શીખ્યો અને નવી ગાડી લાવ્યો અને પછી આખી મારી સફર શરૂ થઈ, એ પછી આપણે ચર્ચા કરીશું. પરંતુ આજે હેમલભાઈ પટેલને પૂછીએ કે એમણે શરૂઆત ક્યારે કરી, કેવી રીતે કરી અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં લોકોએ શું ધ્યાન રાખવા જેવું હોય છે. તો હેમલભાઈને પૂછીએ કે કેવી રીતે આ શરૂઆત થઈ. હેમલભાઈ, આપણે આજે મોટર ડ્રાઇવિંગ સ્કૂલની શરૂઆત તમે કરી, તો તમને આ વિચાર કેમ આવ્યો પહેલાં તો એ સવાલ? ડ્રાઇવિંગ સ્કૂલનું આ સંચાલન કરું છું 1985 મારા ફાધરે પ્રવીણભાઈ પટેલ એમને એક શરૂઆત કરી હતી અને નાના પાયે શરૂઆત થઈ હતી અને કેમ આ ડ્રાઇવિંગ સ્કૂલ કરવી પડી એનું પાછળનું કારણ છે કે ઘણા બધા વ્યક્તિઓની ડ્રાઇવિંગ શીખવાની એક ઈચ્છા હોય છે, એક શોખ હોય છે અને કેટલાક લોકો આને રોજગારીનું સાધન પણ બનાવતા હોય છે અને પોતાનું ડ્રાઇવિંગ કરીને ગુજરાન બી ચલાવતા હોય છે. તેવા દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમને ડ્રાઇવિંગ આવશ્યક હોય છે તેવા વ્યક્તિઓ માટે આ ડ્રાઇવિંગ સ્કૂલની અમે શરૂઆત કરી હતી અને આની શરૂઆત અમે 1985 કરી હતી. તે મારા ફાધર 1985 લઈ 2012 સુધી તેમને સફળ રીતે સંચાલન કર્યું. 2012 લઈને કોલેજનો અભ્યાસ કર્યા બાદ હું આ ડ્રાઇવિંગ સ્કૂલના બિઝનેસમાં તેમની સાથે જોડાયો. પછી એક શોખ પણ થઈ ગયો કે લોકોને શિક્ષણ આપવું અને સારું આપવું, લોકોની સલામતી રહે, પોતાની સુરક્ષા રહે અને રોડ એક્સિડન્ટો ઓછા થાય તેવો એક ધ્યેય સાથે આ બિઝનેસનું અમે એક સફળ રીતે પ્રયત્નશીલ કામ કરીએ છીએ. તેથી આ ડ્રાઇવિંગ સ્કૂલ અમે શરૂઆત કરી હતી લોકોની જરૂરિયાતો પૂરી કરી શકાય, લોકોના સપના પૂરા કરી શકાય. હેમલભાઈ, તમારી જોડે કેવા કસ્ટમરો આવે છે અને શરૂઆતમાં એમનો સવાલ શું હોય? પહેલો તો લોકોને એ જાણવાનો રસ હોય કે ડ્રાઇવિંગ સ્કૂલમાં શું લઈ જવું, મને તો મારો મિત્ર શીખવાડી દેશે અથવા મારા ભાઈબંધ છે એની જોડે હું શીખું, પણ મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં જ કેમ એડમિશન લેવું જોઈએ? મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે આજે તમે એક અજ્ઞાન વ્યક્તિના હાથમાં બસ ચલાવવા આપી દેશો તો તે પાછળના 60 લોકોનો જીવનું જોખમ લઈને ફરતા હોય છે. એ પોતાના તો જીવના જોખમ સાથે ફરે છે પણ 60 બીજાના જીવનું જોખમ મૂકે છે. એટલે સચોટ પદ્ધતિસર અને ટેકનિકલ રીતે સમજીને કોઈ પણ વસ્તુ ચલાવે તો તે વસ્તુ એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આજે અમારા પાસે કેમ લોકો આવે છે કે ડ્રાઇવિંગ સ્કૂલમાં કેમ આવે છે, અમારો અનુભવ, ટેકનિકલ વસ્તુઓને ખૂબ જ સરળ અને પદ્ધતિસર તેમને સમજણ આપી, તેમના પ્રોબ્લેમ્સને સમજવા અને પછી તે પ્રોબ્લેમ્સને સમજ્યા પછી એને કેવી રીતે દૂર કરવું, એનું સોલ્યુશન કેવી રીતે લાવવું તેના વિશે પૂરતે પૂરું ધ્યાન આપવું તથા કસ્ટમર પ્રત્યેની નિષ્ઠા. આજે દરેક વ્યક્તિના સમય અને પૈસાની કિંમત હોય છે, એટલે અમે આ બધા વસ્તુઓને બહુ જ બારીકાઈથી સમજીએ છીએ અને એ બધી વસ્તુઓને કસ્ટમર પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા રાખીને તેમને પૂરેપૂરો આનો લાભ મળે અને અમારા ત્યાં આવેલ દરેક વ્યક્તિ સંપૂર્ણ કાર હોય અથવા ટુ વ્હીલર લેડીઝ શીખવા માટે આવતા હોય તો એમને પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે પૂરેપૂરું શીખી જાય અમારા ત્યાંથી આવીને અને સેલ્ફ ડ્રાઈવ કરતા થઈ જાય. જેમ કે તમે ઉદાહરણ આપ્યું કે ભાઈ હું ગાડી ચલાવવા લાગ્યો મારા પોતાની, કે હું નવી ગાડી લઈને હવે હું ખુદ ડ્રાઇવિંગ કરવા લાગ્યો છું, તો જે ત્યારે તમે અહીંયા આવો છો ત્યારે સ્વાભાવિક રીતે તમે ઈચ્છુક હોવો છો, તમને દરેક વસ્તુ જાણવાની બહુ જ ઈચ્છા હોય છે, શરૂઆતના 5-7 દિવસમાં બધું શીખી જવું હોય છે. પણ ડ્રાઇવિંગ એક એવી વસ્તુ છે કે જે પેશન્સથી શીખવું પડે અને હાલ અમદાવાદના ટ્રાફિકને જોઈને તમને એવું લાગે છે કે જો પેશન્સ ના હોય તો દરરોજ તમે કોકને એક્સિડન્ટ કરીને આવો, તો આ બધી વસ્તુઓ અહીંયા શીખવાડવામાં આવે છે. પેશન્સ સાથે ટેકનિકલ રીતે સારી રીતે ગાડી કેવી રીતે શીખવી અને તમારી ગાડીમાં તમે ચલાવો ત્યારે તમે સેલ્ફ કોન્ફિડન્સ સાથે ચલાવો તે વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે, તેથી અમારા ત્યાં લોકો આવે છે. ઓકે, તમારા ત્યાં આવે છે લોકો, તો સૌથી પહેલો સવાલ એ થાય કે હું ગાડી શીખી ગયો એટલે મને હવે સીધું ડ્રાઇવિંગ લાયસન્સ મળી જાય એવો પ્રયાસ કરવો જોઈએ. પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અને એની ટેસ્ટ આપવા માટે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તો એમાં ડ્રાઇવિંગ સ્કૂલમાં જ્યારે તમે એડમિશન લો ત્યારે કસ્ટમરે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ મારે જ્યારે લાયસન્સ લેવું છે તો અહીંયા ડ્રાઇવિંગ સ્કૂલમાં એને કયા સવાલ કરવા જોઈએ
અથવા ડ્રાઇવિંગ સ્કૂલે કયા નિયમો એને સમજાવવા જોઈએ એના વિશે થોડું જણાવજો. ડ્રાઇવિંગ સ્કૂલમાં જ્યારે કસ્ટમર ગાડી શીખવા માટે અથવા ટુ વ્હીલર શીખવા માટે લેડીઝ અથવા જેન્ટ્સ કોઈ 18 થી 65 વર્ષની વયના કોઈ બી વ્યક્તિ જ્યારે આવતું હોય ત્યારે એને લાઇસન્સ રિલેટેડ કામ તો 100% શીખવાનું જ છે, પણ એની સાથે સાથે થોડીક રોડ સેફ્ટીનું ધ્યાન રાખવાનું છે, ટેસ્ટ ત્યાં કેવી રીતે આપવાનો છે એનું ધ્યાન રાખવાનું છે. સંપૂર્ણ માહિતી અમે વેબસાઇટ ઉપર રાખી છે, એનું પ્રેક્ટિકલી અહીંયા અમે એમને સમજાવીએ છીએ, અને એ સમજ્યા અને શીખ્યા પછી તે વસ્તુને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવાનું છે, એટલે એપ્લાય કરતાં શીખવાનું છે. એવું નથી કે આજે શીખી ગયા અને પછી કાલે નહીં કરીએ, એ વસ્તુ તો આ કેવી વસ્તુ છે, નિરંતર ચાલતી વસ્તુ છે. જો આ વસ્તુને તમે છોડી દેશો તો આ વસ્તુ તમે આ વસ્તુને ભૂલી જશો, તરત જ ભૂલી જશો. તો એના માટે રોડ સેફ્ટી માટે જે લર્નિંગ લાઇસન્સ માટે થોડીક રોડ સાઈનો અમે સાઇન બોર્ડ રાખ્યા છે, જે તમે પાછળના બોર્ડ ઉપર જોઈ શકો છો. જે આઈટીઓમાં ટેસ્ટ આપવાનું હોય છે એનું ડ્રોઈંગ ચાર્ટ અમે બનાવીને રાખ્યો છે, તેમાં કેટલી સેકન્ડ્સની અંદર કામ કરવાનું હોય છે, ટેકનિકલી શું એમાં ધ્યાન રાખવાનું હોય છે, કેટલા ટાઈમમાં ગાડી ટેસ્ટ ક્લિયર કરવાનું હોય છે, આ બધી સંપૂર્ણ માહિતી અમે અમારા દરેક શીખનાર વ્યક્તિને કે ગ્રાહકને દરેક વસ્તુનું બેઝિકથી બારીકાઈથી ધ્યાન આપીને શીખવાડીએ છીએ. હેમલભાઈ, તમારે ત્યાં અહીંયા ગાડી કાર ડ્રાઇવિંગનો શું તમે રેટ લો છો શીખવાડવા માટે, કેટલા કિલોમીટરે ચલાવડાવો છો, અને ટુ વ્હીલરનો શું રેટ લો છો? પહેલાં કાર ડ્રાઇવિંગનો રેટ શું છે એ થોડું જણાવશો. કાર ડ્રાઇવિંગનું અમે અહીંયા 15 દિવસ દરરોજે 1/2 કલાક શીખવાડવાના 2500 રૂપિયા ચાર્જ લઈએ છીએ, અને ટુ વ્હીલર શીખવાડવાના લેડીઝ ઓનલી ફોર લેડીઝ માટે લેડીઝ ટ્રેનર અમે અવેલેબલ હોય છે, અને એ ઓનલી ફોર લેડીઝ માટે 8 દિવસના અમે 45 મિનિટ શીખવાડીએ છીએ, અને એના 2300 રૂપિયા ટુ વ્હીલરનો ચાર્જ લઈએ છીએ, અને ફોર વ્હીલરનો 2500 રૂપિયા ચાર્જ લઈએ છીએ. અન્ય જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હોય છે એની અંદર એવું હોય છે કે ભાઈ 15 દિવસ શીખવાડવાનો ચાર્જ 4000 રૂપિયા કે 5000 રૂપિયા સમથિંગ, અને તમે ટાઈમ ટુ ટાઈમ ના પહોંચો તો તમારો દિવસ કટ થઈ જાય, આવા પણ સર્કમસ્ટેન્સીસ સર્જાતા હોય. પણ પટેલ મોટર ડ્રાઇવિંગની ખાસિયત શું છે? અમારી ખાસિયત એ છે કે પહેલી વસ્તુ તો કસ્ટમરને સમજવા પડે અથવા જે શીખનાર આવે છે એમને સમજવા પડે, અને એમના પર એવું નહીં કે અમારા ત્યાં પૈસા ભરી લીધા એટલે એમના પર કાતર ચલાવી દેવાની. એમના કોઈક લીગલ રીઝન હોય તો અમે લિબરલ બી રહેવું પડે, એમને ઘર જેવું એટમોસ્ફિયર આપો ત્યારે એ આપણા પર વિશ્વાસ મૂકીને સારી રીતે સમજી શકે છે. બહુ પ્રોફેશનલિઝમ એજ્યુકેશન અને ડ્રાઇવિંગ સ્કૂલ એજ્યુકેશન એ બહુ સિમિલર છે, એમાં તમે બહુ પ્રોફેશનલિઝમ ના લાવી શકો. એમાં પ્રોફેશનલિઝમ લાવો તો પછી કસ્ટમરને કોઈક ને કોઈક જગ્યાએ અન્યાય થતો હોય, અને દરેક કસ્ટમર પોતાના પૈસા અથવા ટાઈમ કાઢીને અહીંયા આવતું હોય તો 2-4 દિવસ લિબરલ રહેવું પડે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. દરેક ડ્રાઇવિંગ સ્કૂલવાળા પોતપોતાનું રીતે ચલાવતા હોય છે, એ એમના પોતાના કારણોથી કરતા હોય છે. એમાં અમે દરેક વસ્તુને સમજીએ છીએ એટલે અમે થોડા લિબરલ રહીએ છીએ, અને પ્રાઇઝમાં બી માર્કેટમાં જે પ્રમાણે ચાલે છે એનાથી વધારે કોઈ લઈ નહીં શકતું, અને એના વખતે કોઈ લેવા જાય તો વધારે લાંબુ ચાલી શકતા નથી. આ હતા હેમલભાઈ, જેમણે કેટલીક બેઝિક વાતો કરી સમજાવી. હવે એમની જોડે આપણે એક ડ્રાઇવિંગ સ્કૂલનો ટેસ્ટ મારીશું અને એ પણ સમજીશું કે કેવી રીતે લોકોને સમજાવે છે. અહીંયા નીચે ગાડીમાં સીટ એડજસ્ટમેન્ટ કરવાનું આવે છે, તે દરેક વ્યક્તિએ પોતાની હાઈટ પ્રમાણે સેટ કરવાનું હોય છે. અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે સળિયો આવે, એ સળિયાને પુલ કરવાથી ઉપર ખેંચવાથી એ સળિયો સીટ આગળ પાછળ થતી હોય છે, અને ABC એટલે કે એક્સિલેટર બ્રેક અને ક્લચ ઉપર જે ડાબી બાજુ પૂરો દબાય એનું ધ્યાન રાખવાનું હોય છે, વચ્ચે બ્રેક હોય છે, અને ત્રીજું છે એક્સિલેટર હોય છે. સૌથી મહત્ત્વની વસ્તુ ગાડીમાં ક્લચ હોય છે, જે ક્લચ ઉપર જ ગાડી ચાલતી હોય છે, અને એના પછી ગાડીને ઊભી રાખવા માટે પણ ક્લચ અને બ્રેક કરવી પડતી હોય છે ગાડી સ્પીડમાં ઓછી હોય ત્યારે, એક્સિલેટર ગાડીને ફાસ્ટ ચલાવવા માટે હોય છે. આ વસ્તુનું ધ્યાન રાખવું હોય છે, સાઇડ સિગ્નલ્સના ધ્યાન રાખવા પડતા હોય છે, પછી ગાડીના સીટ બેલ્ટ પહેરવામાં લોકોને બહુ જ તકલીફ પડી હોય છે. હું સીટ બેલ્ટ પહેરતા બી પણ તમને વિડીયોમાં બતાવીશ કે સીટ બેલ્ટ આ રીતે ખભાના ઉપરના ભાગથી આમ લોક કરવાનું હોય છે, અને ગાડી ચાલુ કરો તેની પહેલાં સીટ બેલ્ટ પહેરી લેવાનું હોય છે. ગાડીનો ગિયર ન્યુટ્રલ છે કે નહીં તેનું ચેક કરવાનું હોય છે. સૌથી મોટી વસ્તુ હેન્ડબ્રેક, ગાડીમાં હેન્ડબ્રેક લાગેલી છે કે નથી લાગેલી તેનું ધ્યાન રાખવાનું હોય છે.
લાગેલી હોય તો એને નીચે ડાઉન કરી દેવાની હોય છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે પટેલ મોટર ડ્રાઇવિંગ ખોખરામાં। એની ડ્રાઇવિંગ સ્કૂલ વિશે અને એના એક્સપિરિયન્સ વિશે આપણે વાત કરી, એમના માલિક સાથે વાત કરી, અગર અહીંયા શીખતા અને ડ્રાઇવિંગ શીખી રહેલા લોકો જોડે વાત કરીએ કે એમને કેવો અનુભવ લાગ્યો। કાકા આપનું નામ? મારું નામ પ્રકાશ શંકરભાઈ સાતભાઈ છે। હું અહીંયા પરિસ્કારમાં રહું છું ખોખરા ખાતે, અને મારે ગાડી લેવાની હોવાથી અમે પ્લાનિંગ કર્યું હતું। એક વખત હું ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયો છું, પણ એના ઉપરથી મને એવું લાગ્યું કે મારે અત્યારે ગાડી ના લેવી જોઈએ, પણ અહીંયા ડ્રાઇવિંગ સ્કૂલમાં ગાડી શીખ્યા પછી મારો ફૂલ કોન્ફિડન્સ આવી ગયો, અને કાકા જે ગાડી શીખવાડે છે એમને એ એકદમ સ્મૂથલી ને એકદમ તમને બધું જ માહિતી આપી દે છે, એ ટુ ઝેડ, અને વ્યવસ્થિત ધીમી ગતિએ અને વ્યવસ્થિત તમને એટલું ગાઈડ કરે છે અને પોલાઇટથી ગાઈડ કરે છે, કોઈ પણ જાતના શું કહેવાય પ્રેશર કે એના વગર, અને બહુ જ મને તો બહુ જ મજા આવી। એના હિસાબે હવે મારા છોકરાને પણ મેં આ ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લઈને ડ્રાઇવિંગ શીખવાડવા માટે જ આવ્યો છું। બીજા જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલવાળા હોય છે અને હેમલભાઈ છે, એમાં ડિફરન્સ શું છે? બીજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં તમને શું શું નિયમોની એ કહેતા હોય છે? નિયમો તો ઠીક, પણ એમને ખાલી છે ને એમને ખાલી એમનો સમય પૂરો કરવાનો છે, ગ્રાહકને ગાડી આવડે કે નહીં આવડે એ તો તમને ખુલ્લા રોડ પર લઈ જશે, અને તમને કે પાડો ગેરને એમનો ટાઈમ પૂરો કરી નાખે છે 15 દિવસનો, જ્યારે અહીંયા તો તમને એ ટુ ઝેડ પહેલા જ દિવસથી એવી માહિતી, બધા ગાડીના ફંક્શન વિશેની બધી માહિતી તમને આપે છે, અને પછી તમને ગાડી તમારા હાથમાં આપીને પછી આગળની ઇન્સ્ટ્રક્શન ચલાવતા ચલાવતા આપે છે, અને ગાડી એકદમ સ્લો, કોઈ જાતનું પૂરો ટાઈમિંગ પણ આપે છે, એવું નહીં કે અત્યારે 10 વાગે એટલે બીજો કસ્ટમરનો ટાઈમિંગ થયો કે એવું કંઈ જ નથી, એ તમારે જે ટાઈમ હોય છે 1/2 કલાકનો એ પૂરો ટાઈમ એ લોકો લે છે શીખવાડવા માટે। મેં એવું સાંભળ્યું કે તમે અહીંથી ગાડી શીખ્યા અને પછી નવી ગાડી લાવ્યા છો, તો એ કેવી રીતે બધું શીખ્યા અને કેટલા દિવસમાં શીખ્યા? હા, આમ તો ડ્રાઇવિંગ સ્કૂલ 15 દિવસ શીખવાડે છે, 15 દિવસમાં મેં ઘણું બધું શીખ્યો, અને ગાડી તો ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કર્યા પછી નોંધાઈ, અને પછી ગાડી લાવ્યો છું, અને એમના જે શીખવાડવાની પ્રેક્ટિસ ઉપરથી મને ફૂલ કોન્ફિડન્સ હતો, એટલે ત્યાંથી હું ગાડી ઘરે લાવ્યો અને પછી શીખ્યો, અને અત્યારે મારા બાબાનું એડમિશન ડ્રાઇવિંગ સ્કૂલમાં કરવા માટે હું મારી પોતાની ગાડી લઈને આવ્યો છું। આ હેમલભાઈ છે, હવે હેમલભાઈને પૂછીએ કે એમને એવો કોઈ એક્સપિરિયન્સ છે કે ભાઈ યાર કસ્ટમર આવ્યું હોય અને એવું કીધું હોય કે યાર તમે તો શું યાર બરાબર ગાડી શીખવાડી નહીં, મને કશું આવડ્યું નહીં, એવું કોઈ કસ્ટમર આમ જોરદાર રોચક કિસ્સો યાદ આવે છે? એવો તો ભાગ્ય જ યાદ આવતો હશે, પણ એવું ક્યારેય બનતું નથી, અમે બંને તેટલો પ્રયત્ન કરીએ કે કસ્ટમરને પૂરેપૂરું સેટિસ્ફેક્શન થાય, અને કોઈ 100% સંપૂર્ણ ના હોય, કદાચ કોઈક વાર એવું થઈ ગયું હોય તો પણ કસ્ટમરને અમે ફોન કરીને એમને ફરીથી બોલાવીએ છીએ મળવા માટે, અને મળીને પછી એમની જોડે ડિસ્કશન કરીને એમના પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવાનું બી કરીએ છીએ, કોઈક વાર અમે એમને એવું સમજીને કે ભાઈ ચલો આપણાથી કંઈક રહી ગયું હશે એવું સમજીને એમને કોઈક વાર અમે દિવસો બી એક્સટેન્ડ કરી આપતા હોઈએ છીએ। આ હતા હેમલભાઈ, જેમણે કીધું કે કસ્ટમરનો સેટિસ્ફેક્શન એ જ એમની પ્રાથમિકતા છે। આવા કેટલાય કસ્ટમર અહીંયા પટેલ મોટર ડ્રાઇવિંગમાં આવે છે, શીખે છે, આ તમે સાંભળ્યું હશે આ એક કસ્ટમર જોડે કે કેટલો એમને પ્રતિસાદ મળે છે, સેટિસ્ફેક્શન મળે છે, શીખવાડે છે ટ્રેનર, તો ટ્રેનર છે વિનોદ કાકા આ બાજુ જરા આવજો। કાકા તમને કોઈ એવી જોરદાર ઘટના યાદ છે કે યાર એક કસ્ટમરને શીખવાડો ને એને એક્સિલરેટર ક્લચ દબાવી દીધું અને એક્સિડન્ટ થઈ ગયો, એવું કોઈ ઘટના બની? હા, એક્સિડન્ટ તો થતાં થતાં મેં સાવચેતી વાપરી, અને એક ફિમેલ છોકરી હતી એને 70ના બ્રિજ ઉપરથી ડ્રાઈવ કરતી હતી, અને અચાનક એક યંગ છોકરો બાઇક લઈને ત્યાંથી નીકળ્યો અને અચાનક જ એને અમારી આગળથી ઓવરટેક કરી અને એની ગાડીની ચેન ફસાઈ ગઈ અને અમારી આગળ પડ્યો,
चार पांच फूट ना अंतर है तो त्यारे एकदम सावचेती थी मैं गाड़ी ने तरत कंट्रोल कर ली थी। अने ये वक्त जे ट्रेनर चलावता था जे बेन चलावता था ये बहुत कन्फ्यूज थी गया था, एकदम गभराई गया था।